शिक्षण नगरी मोड़ासामा यूनिवर्सिटी आपवानी वर्षो जूनी मांगणी फरीथी ऊभी थई छे। ट्राइबल विस्तारना विद्यार्थीओना सारा भविष्य माटे यूनिवर्सिटी अपाए तो लाखों विद्यार्थीनुं भावि बदलाई शके छे। पाटण यूनिवर्सिटी 175 किलोमीटर दूर आवेली होवाथी विद्यार्थीओनुं घड़तर योग्य थतुं नथी। जोईए विशेष अहेवाल। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 145 કોલેજો આવેલી છે, જેમાં કુલ 60,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે આ બધી જ કોલેજોનું સંચાલન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતેથી થાય છે। ત્યારે આ બંને જિલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કોઈપણ કામ માટે પાટણ જવું પડી રહ્યું છે, જે સામાન્ય રીતે 150-200 કિલોમીટર જેટલું દૂર હોવાથી વિદ્યાર્થીઓ સહિત કોલેજોના વહીવટકર્તાઓને પણ ખૂબ તકલીફ પડે છે। નાણાંની સાથે સમયનો પણ ખૂબ વ્યય થાય છે। ત્યારે આ કોલેજોના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી બને તે માટે છેલ્લા કેટલાય સમયથી માંગણી કરાઈ રહી છે, પણ સરકાર દ્વારા હજી સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ અને સંચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વર્ષોથી સ્થાપના થઈ ત્યારથી જ સાબરકાંઠા અને હવે અરવલ્લીના લોકોની મોડાસા એ વિદ્યાનગરી છે, ત્યારથી જ આ યુનિવર્સિટી એ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મોડાસા અથવા અરવલ્લી પંથક સાબરકાંઠા પંથકમાં મળવી જોઈએ એવી માગણી જોરશોરથી ઉપડી હતી। કોઈ કારણસર અરવલ્લી અને સાબરકાંઠામાં યુનિવર્સિટી ના મળતા પાટણને આ યુનિવર્સિટી મળી હતી। આજે પરિસ્થિતિ એ છે કે પાટણ યુનિવર્સિટી એ 400 ઉપરાંત કોલેજોનું સંચાલન કરી રહી છે અને એના સાથે અરવલ્લીની છેવાડાના ગામોની કોલેજો પણ એના જોડે જોડાયેલી છે। ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓને ત્યાંના સ્ટાફને જવું હોય કોઈ નાના કામ માટે કે જે કામ લગભગ 15-20 મિનિટનું હોય અને એના માટે જવું હોય ત્યારે અહીંથી 175 કિલોમીટર જવાનું રહે, 3-4 કલાક સુધીના એમનો રન હોય, ત્યાં જો અધિકારી અથવા કર્મચારી હાજર ના હોય તો એ ધક્કો પડતો હોય છે। જો યુનિવર્સિટી થશે અને એમાં નવા કોર્સો પણ ઉમેરાશે તો આ યુનિવર્સિટી ભારતભરમાં પણ પ્રચલિત થશે અને આ યુનિવર્સિટી સરકારશ્રી જલ્દીથી નવા બજેટમાં અથવા નવી કોઈ પણ ગ્રાન્ટ એમાં એની જાહેરાત કરે, જેથી કરીને આ પંથકના લોકો પણ રાજીના રેડ થઈ જાય અને બાળકો વાલીઓ આપ સૌને આશીર્વાદ આપે। જય ભારત, જય હિન્દ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તા તરીકે આજ રોજ મીડિયા સમક્ષ જે માંગ ઉઠેલી છે કે જે છેલ્લા 15-20 વર્ષથી યુનિવર્સિટીની અરવલ્લી જિલ્લામાં માંગની એક માંગણી ઉઠેલી છે કે જે બર્નિંગ પ્રોબ્લેમ એટલા માટે માનવામાં આવીએ છે કે 140-145 પ્લસ કોલેજો અરવલ્લી જિલ્લાની અંદર છે। માનો કે 145 કોલેજોના સ્ટુડન્ટો એવરેજ તમે ગણવા જાઓ, એવરેજ હું તો કહું છું 2-2 હજાર સ્ટુડન્ટો ગણો, બહુ નથી ગણવા આપણે, તો પણ એ સ્ટુડન્ટોનો આંકડો આપ માની શકો છો। પણ જો આ જે વિદ્યાર્થીઓ છે એ લોકો જ્યારે પાટણ યુનિવર્સિટીમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી જે આપણી સંલગ્ન યુનિવર્સિટીઓમાંની એક છે, મોડાસા શિક્ષણ નગરી તરીકે જાણીતી છે। વિદ્યાના ધામ મોડાસાની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ યુનિવર્સિટી આપવાનું વચન આપ્યું હતું। ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર હોવાના કારણે વિદ્યાર્થીઓમાં ક્ષમતા હોવા છતાં સારી કારકિર્દી ઘડી શકતા નથી। એક તરફ પાટણ યુનિવર્સિટી એક સાથે 400 કોલેજોનું સંચાલન કરે છે, જેને અરવલ્લી જિલ્લા જેવા ટ્રાઇબલ વિસ્તાર સાથે વહેંચી દેવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બની શકે તેમ છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલા વર્ષથી યુનિવર્સિટીની માંગ ચાલી રહી છે, જ્યાં અરવલ્લી અને સાબરકાંઠાના 60,000થી વધુ વિદ્યાર્થીઓ અને 140 કોલેજો આવેલી છે, જેમને પાટણ યુનિવર્સિટી માટે જવું પડી રહ્યું છે। અહીંથી 175 જેટલી કિલોમીટર થાય છે, જ્યાં તેમને જે વિદ્યાર્થીઓને મુસીબત થાય છે, જે ભણતરનું જે કંઈ બી કામ હોય છે ત્યાં પાટણ જવું પડી રહ્યું છે, તેમને બહુ મુશ્કેલીઓ પડી રહી છે। જે અત્યારે હિંમતનગર સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે વડાલી જોડે, ત્યાં પણ તેમને થોડું મુશ્કેલી પડી રહી છે, એટલે તેમની વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે જ્યાં અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી ફાળવવામાં આવે। દેવાંગ ચૌધરી, અરવલ્લી સમાચાર, મોડાસા।
શું આપ વધારે પડતા ઇલેક્ટ્રિસિટી બિલ થી ખૂબ જ પરેશાન છો? તો અપનાવો TNN યુરો પ્રીમિયમ સોલાર પાવર પ્લાન્ટ અને આત્મનિર્ભર બનો. ગુજરાતની 10 વર્ષ જૂની પ્રતિષ્ઠિત કંપની. 70% થી પણ વધુ રેફરન્સ ઓર્ડર અમારા જૂના ગ્રાહકો દ્વારા. 99% ગ્રાહક ને સંતોષ અમારા કામ દ્વારા. 20,000 કિલોવોટ થી પણ વધુ અમારા દ્વારા બેસ્ટ ઇન્સ્ટોલેશન. 11,000 થી વધુ ગ્રાહકો નો ભરોસો. TNN યુરો પ્રીમિયમ સોલાર. ફોર મોર ડિટેલ્સ કોલ 7622023247. અરવલ્લી સમાચાર ના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચાર ને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.